એક સર્વે એવું કહે છે કે દર 10માંથી 7 વિદ્યાર્થીઓને લાંબા ગાળે ગણિત ગમતું નથી, તેઓ ગણિતથી દૂર ભાગે છે. અરે લાંબા ગાળાની વાત હોય, અરે હું તો એવા વિદ્યાર્થીઓને જાણું છું કે જેઓ પ્રાથમિક શિક્ષણની અંદર જ ગણિતથી દૂર ભાગતા થયા છે. અને આ જે સર્વેની મેં વાત કરી તે સર્વે હતો લોકડાઉન અને માસ પ્રમોશન પહેલાંનો. લોકડાઉન અને માસ પ્રમોશનની અંદર વિદ્યાર્થીઓની શું હાલત થઈ તે આપણે સૌ જાણીએ છીએ. ખૂબ પ્રયાસો શાળાઓ દ્વારા કરવામાં આવ્યા, શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા, છતાં પણ ઘણી કચાસ રહી તે મારે અને તમારે સ્વીકારવું પડે. માસ પ્રમોશન એ તો કોરોના કરતાં પણ મોટી ચેલેન્જ છે, કારણ કે વિદ્યાર્થી નેક્સ્ટ ધોરણને માટે લાયક છે કે નહીં તે ચકાસ્યા વગર જ તેને નેક્સ્ટ ધોરણમાં મોકલી દેવામાં આવે, તેને માસ પ્રમોશન કહેવાય. બાકીના વિષયોની વાત નથી કરતા, પણ ગણિત એક એવો વિષય છે કે જેની અંદર એક ધોરણનો અભ્યાસક્રમ એ અન્ય ધોરણના અભ્યાસક્રમ ઉપર આધારિત હોય છે. એક ધોરણનું કે બે ધોરણનું ગણિત કાચું રહી જાય તો એનો મતલબ એ છે કે આવનારા ધોરણોના ગણિતની અંદર વિદ્યાર્થીનો પાયો કાચો રહેશે. અને જે પાયો કાચો હોય તેના ઉપર બનેલી ઇમારત આજે નહીં તો કાલે ખૂબ ટૂંકા સમયની અંદર તે ધ્વસ્ત થઈ જશે. અને વિદ્યાર્થીઓનો પાયો કાચો રહેવાથી તેની કરિયરરૂપી ઇમારત પર તેની ખૂબ માઠી અસર પડશે. તો આવું ન થાય તેના માટે વિદ્યાર્થીઓનો ગણિત વિષયનો પાયો કાચો ન રહી જાય તેના માટે થઈ, અને જે માસ પ્રમોશનના લીધે જે પણ વિદ્યાર્થીઓનો ગણિત વિષયનો પાયો કાચો રહી ગયો છે તેને મજબૂત કરવા માટે શું થઈ શકે તેની વાત કરવા માટે હું ખાસ કરીને વાલીઓને મળવા માટે આવી રહ્યો છું એક વિશેષ ટોપિક ઉપર, ગણિતના ડરથી આઝાદી. 24 ઓગસ્ટે રાત્રે 9 કલાકે હું તમામ વાલીઓને અપીલ કરું છું કે આ વેબિનાર તમારા બાળકનું જીવન બદલી શકશે. તમારા બાળકની ગણિત વિષયની 1 વર્ષની જવાબદારી તમે મને સોંપી શકશો અને આ 1 વર્ષની અંદર વિદ્યાર્થીઓનો પાયો મજબૂત કરવાનું હું તમને બધાને કમિટમેન્ટ આપું છું. જો આપણે ભેગા મળીને વિદ્યાર્થીનું ભવિષ્ય બચાવી લઈએ તો આ દેશની ખૂબ મોટી રક્ષા થશે અને આવનારા ભવિષ્યમાં ભારતની શિક્ષણરૂપી ઇમારત મજબૂત થઈ શકશે. તો આ ફ્રી વેબિનાર દરેક વાલીને શેર કરજો અને તમે આ વેબિનારને મિસ ન કરશો. તો મળીએ છીએ 24 ઓગસ્ટે રાત્રે 9 કલાકે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય.